ઉનાળાના વિધિવત આરંભ પહેલા લીંબુના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. લીંબુનો ભાવ પ્રતિ કિલોએ 40 રૂપિયાથી વધીને 180 રૂપિયા થઈ ગયો. હાલ માર્કેટમાં માત્ર મહારાષ્ટ્રના લીંબુ આવતા હોવાથી ભાવ વધ્યા છે. ગરમીમાં વધારો થતાં લીંબુની માંગ વધી છે, ત્યારે ઉનાળામાં લીંબુના ભાવમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતાઓ છે. એપ્રિલ અને મે મહિનામાં લીંબુના ભાવ 300 રૂપિયા કિલો સુધી પહોંચી શકે છે. લીંબુની સાથે અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. ગવાર, ચોળી, ટીંડોળા અને ભીંડાના ભાવ પણ 100 રૂપિયાને પાર પહોંચ્યા છે. ગરમીમાં અન્ય શાકભાજીના ભાવમાં હજુ પણ વધારો થશે. આજુબાજુ અત્યારે જો એવા છે તો પછી એપ્રિલ મે માં ફૂલ ગરમી પડશે ત્યારે શું હશે? બજેટ બધાનું ખોરવાઈ જાય છે. હવે તો જોવું પડે, આ લોકોએ ભાવ વ્યવસ્થિત કરવો જોઈએ. એમ હજી તો ઠંડી છે, એટલી બધી ગરમી બી નથી. એમ ત્યારે લીંબુના ભાવ 150 થી 160 રૂપિયા કિલો છે અને લીંબુની આવક ઓછી છે અને ગરમીના લીધે લીંબુની જે આપણે ગ્રાહકને જોઈએ છે વધારે, બધાની માંગ વધારે હોય છે એટલે લીંબુનો ભાવ વધારે છે. ને જે આપણે લોકલ લીંબુ આવતું હતું ભાવનગરના આ બાજુ અત્યારે લીંબુ નહીં આવતું, જે મહારાષ્ટ્રની લીંબુ આવે છે આ લીંબુ ઉપર બધા ડિફેન્ડ કરે છે અત્યારે. અત્યારે ઉનાળુ શાકભાજી બધા મોંઘા છે. ગવાર છે 100 રૂપિયા, ટીંડોળા 100 રૂપિયા, સોરી 100 રૂપિયા કિલો છે. બાકી જે નોર્મલી કોઈ ફુલાર છે ઉનાળુ જે શિયાળુ શાક હતું એ બી અત્યારે ગરમીના લીધે એ બી મોંઘું થઈ ગયું છે.